ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે હિન્દીમાં મનસે ભૂલેભાલે બાદલની છેલ્લી પંક્તિ બાકી છે તેનો અભ્યાસ કરીશું અને આગળની પંક્તિઓ તમને ખબર પડી ગઈ સમજ પડી ગઈ હશે બરાબર ને તો આપણે જે પંક્તિ ભણવાના છે તે હું તમને વાંચીને સંભળાવું છું તો તમે ધ્યાનથી સાંભળો રહ રહ કર છત પર આ જાતે ફિર કે ઉપર ઉડ જાતે કભી કભી જિદ્દી બનકર કર બાળ નદી નાલો મેં લાતે ફિર ભી લગતે બહુત ભોલે હે મન કે ભોલે ભાલે બાદલ તો શું કહેવામાં આવ્યું છે રહ રહ કર છત પર આ જાતે શું કહે છે કે કોઈ કોઈ વાર ખબર બહુ જ વરસાદ આવવાનો હોય તો વાદળો એકદમ જમીન સાથે અડકી ગયા હોય એવું લાગે આપણે થોડા ઉંચાણવાળા વિસ્તારમાં જઈએ તો કેટલાક વાદળો આપણને અડીને પણ જાય છે બરાબર ને તો શું કહે છે કે રહ રહક છત પર આ જાતે ફિર ચૂપકે ઉપર ઉડ જાતે પછી ક્યાં પવન આવે તો પાછા ખેંચાઈને ઉપર જતા રે ક્યારે જતા રે ક્યારે આવે આપણને કંઈ ખબર પડતી નથી કભી કભી જિદ્દી બનકર બાળ નદી નાલો મેં લાતે તો શું કહે છે કે ક્યારેક ક્યારે બહુ જ વરસાદ આવે તો આપણે નદી નાળું ભરાઈ ગયું હોય તો જોવા માટે જઈએ છે ને આખો રસ્તો ઢંક ઢંકાઈ જાય જે પુલ્લીઓ બનાવી હોય એના ઉપરથી પાણી જાય તે આપણે જોવા જઈએ ને તો શું કહે છે ક્યારે ક્યારે જિદ્દી બનીને આવી રીતે બાળ બાળ એટલે પૂર નદી નાલોમાં લાતે તો શું કહે છે કે ક્યારેક ક્યારે બાળ એટલે પૂર કે બહુ જ વધારે પાણી નદીમાં અને નાળામાં આવવા લાગે છે ફિર બી લગતી બહુત ભોલે હેમ તો એ વાદળો આપણે જોઈએ તો કેવા લાગે બહુ ભોળા કંઈ મસ્તી નહીં કરતા હોય શાંત એવા પણ ખરેખર તો કેવા હોય જિદ્દી બી હોય મન કે ભોલે ભાલે બાદલ તો મનના કેવા છે ભોળા એમ કે છે ભોલે ભાલે બાદલ બરાબર તો આ પંક્તિ પણ તમને સમજમાં આવી ગઈ હશે તો મિત્રો આ કાવ્ય કોણે લખ્યું હતું તમને ખબર છે કોણે લખ્યું હતું તો કલ્પનાથ સિંહ કોણે કલ્પનાથ સિંહ આ કાવ્ય લખ્યું છે બરાબર તો હું તમને કેટલાક સવાલ આપું છું તેનો જવાબ તમારે મને લખીને મોકલવાના રહેશે રહ રહ કર બાદલ કહા આ જાતે થઈ બીજો સવાલ પછી બીજો સવાલ છે થે અને ત્રીજો સવાલ આ કાવ્ય કોણે લખ્યું છે એટલે કે એક કાવ્ય કિશને લીખા હે આ ત્રણ સવાલોના જવાબ તમારે મને લખીને મોકલવાનો રહેશે થેન્ક યુ